आ दुनिया में जुदी जुदी जातना जुदा जुदा रंगना रूपना स्वभावना देखावना मगजना अने भेजाना शू लोको होय छे? नहीं नहीं पति पत्नी होय छे। एनु आपणे शू करवानुं? आपणे कशुं नहीं करवानुं। पति अने पत्नी एकबीजानुं करी ज लेता होय छे। आ पति अने पत्नीओ छे ने संसार जीवनमां કોકવાર જૂઠું બોલે ખરા। આ તમને કહું, પત્નીઓ દ્વારા વધારેમાં વધારે જૂઠું બોલાતું વાક્ય કયું ખબર છે? હું એમને પૂછીને કહીશ। કોઈ દાડો પૂછાય ખરી કે? કોઈ દાડો નહીં। અને પતિઓ દ્વારા વધારેમાં વધારે જૂઠું બોલાતું વાક્ય કયું ખબર છે? એને હું પૂછવાનું? મારો બેટો બધું પૂછી પૂછીને જ કરતો હોય। પણ પતિ પત્નીના સંસાર જીવનમાં નાના નાના મીઠા ઝઘડા થાય ને એ બહુ સારું। હા, એક પતિ તો બોલો એની વાઈફ પર ખીજવાઈ ગયો, તું મારી એક પણ વાતમાં સહેમત થતી નથી। હે, એક પણ વાતમાં સહેમત થતી નથી, તું શું સમજે છે હું મૂરખ છું? પત્ની કે, ચાલો તમારી આ વાતમાં સહેમત થાઉં છું બસ। એક વાર છે ને પત્ની ખી જોઈ ગઈ એના પર, કે આવતીકાલે મારે પિયર જઈએ છે આપણે, હમ તો ઝઘડા જરા બી ના કરતા, કારણ કે મારા પપ્પાનું ઘર છે। લે, તે મારા પપ્પાનું ઘર શું કુરુક્ષેત્ર છે? હા, જે આપણે બંને જણા મહાભારત કરીએ છીએ। બોલો, આવા ઝઘડા ચાલ્યા જ કર્યા? તો ખરી ઝઘડાની વાત જો કરું ને તો હમણાં એક પહેલવાનના લગ્ન શિક્ષિકા જોડે થયા। તો બોલો, પહેલવાન છે ને પહેલે જ દિવસે એની વાઈફ પર આમ ઇમ્પ્રેશન પાડવા કે, તને ખબર છે હું એક જ શ્વાસમાં 1000 દંડ બેઠક કરી શકું એમ છું। હા, અને મારા કરતા 5 ગણું વજન ઉઠાવી શકું છું। તો એની વાઈફે કીધું, તને ખબર છે, હે તને ખબર છે તું શ્વાસની વાત કરે છે, હે હું એક જ શ્વાસમાં આખી સોસાયટીની ખબર કહી શકું એમ છું, અને તું વજનની વાત કરે છે, અરે વજન શું, હું આખું ઘર માથે ચડાવી શકું એમ છું। મારા હિસાબે તો છે ને પરફેક્ટ લગ્ન જીવન એને કહેવાય પુરુષો માટે, કે એ વારંવાર પ્રેમમાં પડે પણ પોતાની જ વાઈફ જોડે। અને સ્ત્રીઓ માટે પરફેક્ટ લગ્ન જીવન એને કહેવાય કે એ એના હસબન્ડને વારંવાર બિવડાવ્યા કરે કે તમે તો મને પ્રેમ કરતા જ નથી। આ ફોર્મ્યુલા ધ્યાન રાખવા ગઈ ને તો એક પત્ની આવી રીતે બિવડાવા ગઈ। પતિ અને પત્ની બંને પિક્ચર જોવા ગયેલા, તો પિક્ચર જોઈને આવ્યા પછી વાઈફે કીધું કે, જોયું તમે પિક્ચર? હા, હીરો કેટલો સરસ હિરોઈનને પ્રેમ કરતો હતો, તમે તો કોદાડો મને આવો પ્રેમ કરતા જ નથી। એટલે એના પતિ એને સમજાવી કે જો એ પિક્ચર છે અને આ રિયલ પિક્ચર, અને પરિસ્થિતિમાં બંને બહુ મોટો ફરક છે। પેલામાં શું છે કે એણે હીરોએ પ્રેમ ફક્ત 3 કલાક માટે જ કરવાનો હોય છે, જ્યારે અહીંયા તો આખી જિંદગી કરવાનો હોય છે। અને બીજી વાત એ કે એને 3 કલાક પ્રેમ કરવાના 3 કરોડ રૂપિયા મળે છે, અહીં તો કોઈ ફદી વાળતું નથી। અને માન ધમનો પ્રેમ કરવા જઈએ ને તો 3 કરોડની ક્યાં વાત કરે છે, કરોડના 3 મણકા છૂટતા પડી જાય। અને ત્રીજી અને મહત્વની બાબત કઈ છે ખબર તને? હીરો જે હિરોઈનને પ્રેમ કરે છે ને એ એની ઓરિજિનલ પત્ની નથી। અને આવા ઇન્સેન્ટિવ મળે છે ને એટલે સીનમાં જાણ આવે છે, બાકી ઘરે જોઈને જોઈએ તો ખબર પડે। પણ એક વાર છે ને પેલાને બોલતો બંધ કરાવી દીધો હતો, બંને જણા મંદિરમાં દર્શન માટે ગયેલા, તો દર્શન કરીને આવ્યા, હા
તો પેલા પૂછ્યું પતિએ કે અલી તે શું ભગવાન પાસે માંગ્યું? પેલી કે મેં તો છે ને એવું માંગ્યું કે આવતા 7 જન્મ સુધી તમે મારા પતિ હો. પછી પાછું એને પૂછ્યું કે તમે શું માંગ્યું? મેં શું માંગ્યું? મેં એવું માંગ્યું કે આ મારો 7મો જન્મ હોય. તો પેલી પાછી પૂછવાની થઈ ગયું કે આ તમે બધા પુરુષ લોકો હે દરેક જન્મમાં અલગ અલગ પત્ની કેમ માંગો છો? એમાં એવું છે ને હે કે દરેક જન્મમાં અમને શું છે કે નવું નવું જાણવાનું મળે એમ. પણ હું તમને પૂછું કે તમે લોકો સ્ત્રી લોકો કેમ દરેક જન્મમાં એક જ પત્ની માંગો છો? એટલા માટે કે અમે શું કરીએ કે પહેલા જન્મમાં બધી ટ્રેનિંગ આપી દઈએ, એટલે બાકીના 6 જન્મમાં પછી બિલકુલ પ્રોબ્લેમ જ નહીં. ગુજરાતી જલસો બોલો. પતિમાં બિલકુલ દમ નિમલે કે એક શબ્દ બોલી શકે એની. હું તો દરેક પત્નીને કહું છું, ટિપ્સ આપી જ દઉં છું કે જો તમારો પતિ ડાઇનિંગ ટેબલ પર જમતો હોય અને અથાણું માંગે તો સમજી જજો કે તમારા શાકમાં હવા જ મળે નહીં, તમારા શાકમાં દમ નથી. પણ એ વાત પણ એટલી ચોક્કસ છે કે કોઈ પતિમાં એટલો દમ પણ નથી કે એની પત્નીને કહી શકે કે તારા શાકમાં દમ નથી. આ જેટલા પતિઓ છે ને એ પત્નીને કંઈક બોલી નથી શકતા ને દિવસ દરમિયાન, એ લોકો રાતના નસકોરા બોલાવીને બદલો લે છે એકચ્યુઅલી. પણ મારા હિસાબે એવું છે કે પતિ અને પત્ની જો દોસ્ત બની જાય ને તો લગ્ન જીવન મસ્ત બની જાય. દોસ્તો, આ એપિસોડ જો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો, હા, અને કોમેન્ટ પણ કરજો, અને ડોન્ટ ફરગેટ સબસ્ક્રાઈબ માય ચેનલ. ઓકે, બાય, સી યુ ઇન ધ નેક્સ્ટ એપિસોડ. હાસ્ય મસ્તી વિથ રાજેશ દેસાઈ. ટિલ ધેન, ટેક કેર.